नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 पर्यावरण आसपास एमां आजे आपण प्रकरण 20 जंगलो कोना एना विषे आगळ जईए। तो उगाडवू, सूर्यमणी बाळक हती त्यारथी तेने जंगलो पसंद छे। તે શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી। સૂર્યમણીના પિતાને નાનું ખેતર હતું, તેનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો। તેની માતા વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલા પાંદડાની થાળીઓ બનાવતી હતી, પરંતુ હવે કોઈ જંગલમાંથી એક પાંદડું પણ લઈ શકતા નથી। જ્યારથી ત્યાં શંભુ નામનો ઠેકેદાર આવ્યો છે ત્યારથી બુધિયામાઈ સિવાય સૂર્યમણીના ગામના બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા। તે કહેતા, આપણે આ જંગલના લોકો છીએ અને આપણો તેના પર હક છે, આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ। આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી, જંગલો આપણી સહિયારી બેંક છે, અમારી કે તમારી નથી। આપણે તેમાંથી જેટલું આપણને જોઈએ છીએ તેટલું જ લઈએ છીએ, આપણે આપણી બધી સંપત્તિ વાપરવાની નથી। સૂર્યમણીના પિતા જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા। કામની શોધમાં તે શહેરમાં આવી ગયા, પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં। ઘણીવાર ઘરમાં ખાવાનું મળતું નહીં, તેવા સમયે મણિયાકાકા થોડું અનાજ તેમની નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે મોકલાવતા। કાકાના સખત પ્રયત્નથી સૂર્યમણીને બિષ્ણુપુરની શાળામાં પ્રવેશ મળ્યો। અહીં તેમણે શાળાની ફી, ગણવેશ અને પુસ્તકો માટે પૈસા ચૂકવવાના ન હતા। સૂર્યમણીએ ત્યાં જ રહીને ભણવાનું હતું। સૂર્યમણીને તેનું ગામ અને જંગલ છોડવું નહોતું, પરંતુ મણિયા કાકા દ્રઢ હતા। તેમણે તેને સમજાવ્યું, જો તું ભણીશ નહીં તો શું કરીશ, ભૂખી રહીશ। સૂર્યમણીએ દલીલ કરી, મારે ભૂખ્યા કેમ રહેવું પડે, જંગલ છે, મને મદદ કરવા માટે। કાકાએ સમજાવવા પ્રયત્નો કર્યા, પરંતુ આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે, અલબત્ત જંગલો લુપ્ત થઈ રહ્યા છે, તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહ્યા છે, મારું માન તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું મહત્વનું છે, કદાચ તે પછી તું આપણા જંગલો બચાવવામાં મદદ કરી શકીશ। નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તેમણે શું કહ્યું તે સમજવા થોડો પ્રયત્ન કર્યો। તમે કોઈને જાણો છો જેને જંગલો પસંદ છે? તો હા, આપણે આપણા મિત્રોને જાણીએ છીએ જેમને જંગલ પસંદ છે। ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો। કેમ? ઠેકેદારને જંગલના વૃક્ષો કાપવાનો કોન્ટ્રાક્ટ એટલે કે ઠેકો મળ્યો હતો। તે જંગલના લાકડા કાપીને વેચતો હતો, તે ઈચ્છતો ન હતો કે બીજા લોકો જંગલના લાકડા કે અન્ય સંસાધનોનો ઉપયોગ કરે। આ માટે ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો। તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે જે તમને લાગે કે બધા માટે ખુલ્લી મૂકવામાં આવે, પરંતુ ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા ન હોય? તો હા, અમારા ગામમાં જે ચરા વિસ્તાર છે તે જગ્યા બધા માટે છે, પરંતુ લાકડા કાપવાની દરેક માટે મનાય છે। તમારા મતે જંગલો કોના છે? જંગલો એ કુદરતી સંપત્તિ છે, જંગલો પર બધા વનવાસીઓનો અધિકાર હોવો જોઈએ, જંગલો તેમના બધાની સહિયારી મિલકત છે। બુધિયામાઈએ કહ્યું, જંગલો આપણી સહિયારી બેંક છે, ફક્ત અમારી કે તમારી નથી। એવી બીજી કઈ વસ્તુઓ છે જે આપણી સહિયારી મિલકત હોય, તેથી જો કોઈ વધારે ઉપયોગ કરે તો દરેકે ભોગવવું પડે? હા, ઘણી બધી કુદરતી વસ્તુઓ છે જે આપણા બધાની સહિયારી મિલકતો છે, જળ, નદીઓ, ખનિજો, ખનિજ તેલ વગેરે। આ વસ્તુઓ ખૂટી જાય તેવી કુદરતી સંપત્તિ છે, જો કોઈ વધારે ઉપયોગ કરે તો તેની ખોટ દરેકે ભોગવવી પડે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ સુધી જોઈએ છીએ। ઓકે, થેન્ક યુ।